અસ્સલામ વાલેકુમ. ત્રણ છ ના વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતીમાં નિબંધ લેખન લખવાના છીએ. નિબંધનું નામ છે રક્ષાબંધન. પહેલા આપણે ચર્ચા કરીશું રક્ષાબંધનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, રક્ષાબંધનના જે તહેવાર છે એ તહેવારનું મહત્વ, સારા અક્ષરે રક્ષાબંધન નિબંધનું હેડિંગ મારવાનું છે. પહેલા આપણે ચર્ચા કરીશું, ત્યાર પછી લખાવીશ. તો આ રક્ષાબંધન, સૌ પ્રથમ તો આપણે જોઈએ તો નામ સાંભળતા જ રક્ષા, રક્ષાનું બંધન કરવું, રક્ષણ કરવું. અહીંયા આ રક્ષાબંધનનો તહેવાર તે જે છે એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. હિન્દુ સમાજમાં, હિન્દુ ધર્મમાં આ રક્ષાબંધન તહેવાર એ ખૂબ જ અગત્યનો, ખૂબ જ મહત્વનો, ખૂબ જ મહત્વ ધરાવતો તહેવાર છે, કારણ કે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. રાખડી એક દોરો છે, ધાગો છે, પરંતુ એ કઈ મામૂલી નથી, એની અહેમિયત ખૂબ સરસ છે. એટલે વર્ષમાં એકવાર રક્ષાબંધનનો તહેવાર આવે છે. આપણે જ્યારે વર્ષા ઋતુ નિબંધ લખ્યો ત્યારે પણ લાસ્ટ પેરેગ્રાફમાં લખ્યો હતો કે વર્ષા ઋતુમાં કયા કયા તહેવારો આવે, તો કે રક્ષાબંધન, દિવાળી, નાગપાંચમ, સીતરા સાતમ, આવા બધા તહેવારોના નામ લખ્યા હતા, નવરાત્રી, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, આ બધા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે. તો એવી જ રીતે આ રક્ષાબંધન પણ છે એ શ્રાવણ માસમાં આવે છે, જે અત્યારે 9 તારીખથી સ્ટાર્ટ થાય છે. શ્રાવણ માસ કઈ તારીખથી? 9 તારીખથી. તો શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. બહેન ગમે એટલે ગરીબ હોય પણ તો પણ ભાઈના ઘરે રક્ષાબંધનના દિવસે એના ભાઈને રાખડી બાંધવા માટે જાય છે. હવે આ જે બહેન છે એ બહેન ભાઈના ઘરે જ્યારે રાખડી બાંધવા જાય છે ત્યારે ભાઈ એને ભેટમાં, ઉપહારમાં કંઈક અને કંઈક આપે છે, બરાબર ને? દરેક ભાઈ પોતાના બહેનને ખાલી હાથે જવા દેતો નથી. તો આ રક્ષાબંધનનો જે તહેવાર છે એ તહેવાર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. તે દિવસે બહેન જે છે એ ભાઈના ઘરે રાખડી બાંધવા જાય છે, સરસ મજાના સુંદર નવા વસ્ત્રો પહેરીને, નવા કપડા પહેરીને, અને ભાઈ પણ સરસ મજાના કપડો પહેરીને બહેનની રાહ જોતા હોય છે. બહેન જે છે એ ભાઈના કપડમાં તિલક લગાવે છે, ચાંદલો જેને કહીએ, એ તિલક લગાવીને કંકુનો ચાંદલો કરે છે. ત્યાર પછી એ ચાંદલા પર ચોખા ચોંટાડે છે અને જમણા હાથમાં ભાઈના હાથમાં રાખડી બાંધે છે, બરાબર ને? કયા હાથમાં? જમણા હાથમાં સુંદર રાખડી બાંધે છે. ત્યાર પછી કઈક સ્વીટ ખવડાવે છે બહેન. એ સ્વીટમાં એ ગોળ પણ હોય, સાકર પણ હોય, ખાંડ પણ હોય, કે મીઠાઈ પણ હોય, કોઈ પ્રકારની લાડુ હોય, પેંડા હોય, બરાબર ને? કોઈ પણ પ્રકારની મીઠાઈ બહેન જે છે એ ભાઈને ખવડાવે છે અને ભાઈ પણ બહેનને ખવડાવે છે. આમ એકબીજાનું ભાઈ બહેન મોં મીઠું કરે છે. આ રક્ષાબંધનનું ખૂબ મહત્વ છે. રક્ષાબંધનનું બીજું નામ છે બરેવ. બરેવ તરીકે પણ એને તહેવારને નામ અપાય છે, ઉજવાય છે, અને વીરપસલી પણ કહેવામાં આવે છે. હવે આપણે લખીએ રક્ષાબંધનનો તહેવાર સ્ટાર્ટ કરીએ છીએ. પેરેગ્રાફ પાડીને, ફકરો પાડીને સારા અક્ષરે લખો. રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. ફરી પેરેગ્રાફ પાડીને લખો. રક્ષાબંધન, જોતરીમાં ખાસ ધ્યાન રાખે, રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂનમના દિવસે આવે છે. રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂનમના દિવસે આવે છે.
આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે ઉઠી નાહી ધોઈને વહેલી સવારે ઉઠી નાહી ધોઈને સુંદર વસ્ત્રો પહેરે છે શું કરે છે નાહી ધોઈને સુંદર વસ્ત્રો પહેરે છે બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે બહેન પોતાના ભાઈને કપાળમાં ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે ત્યાર પછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે ત્યાર પછી તે ભાઈના જમણા હાથમાં સુંદર રાખડી બાંધે છે અને સુંદર રાખડી બાંધે છે અને ગોળ સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું કરાવે છે ગોળ સાકર કે મીઠાઈથી બંને એકબીજાનું મોં મીઠું કરાવે છે આ થયો ભાઈ બહેન ના પ્રેમ નો તહેવાર હવે આગળ લખીએ બહેન ભાઈને આશીષ આપે છે આશીષ એટલે કે દુઆ આશીર્વાદ બરાબર ને એટલે બહેન ભાઈને આશીર્વાદ આપે છે દુઆ આપે છે અને ભાઈ બહેનને સરસ મજાની સુંદર ભેટ આપે છે આમ રક્ષાબંધન ને વીરપસલી પણ કહેવામાં આવે છે લખો બહેન ભાઈને આશીષ આપે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે ઇનામ આપે છે બરાબર ને રક્ષાબંધનને બરેવ કે બીજું શું નામ છે બરેવ કે વીર પસલી પણ કહેવામાં આવે છે શું નામ છે બરેવ અને વીર પસલી બરેવ કે વીર પસલી પણ કહે છે બરાબર ને બીજું શું નામ છે રક્ષાબંધન ને વીર પસલી કે બરેવ પણ કહેવામાં આવે છે આગળનો પેરેગ્રાફ જુઓ પેલો પેરેગ્રાફ રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂનમના દિવસે આવે છે આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે ત્યાર પછી તે ભાઈના જમણા હાથમાં સુંદર રાખડી બાંધે છે અને ગોળ સાકર કે અન્ય મીઠાઈથી બંને એકબીજાનું મોં મીઠું કરાવે છે બહેન ભાઈને આશીષ આપે છે એટલે કે આશીર્વાદ દુઆ આપે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધનને બરેવ કે વીરપસલી પણ કહે છે હવે આગળ આપણે બીજો પેરેગ્રાફ લખીએ
પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. જુઓ, રક્ષાબંધનના દિવસનું શું મહત્વ છે, ભાઈ બહેનના પ્રેમનું કેટલું મહત્વ છે એ આ રક્ષાબંધનના દિવસ પરથી ખબર પડશે. આ એક પ્રસંગ અહીંયા આપ્યો છે આપણે પ્રાચીન કાળમાં, એટલે કે પહેલાના સમયની એક વાત છે. લોકો પેરેગ્રાફ પાડીને, પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે એક યુદ્ધ થયું હતું. યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે એ યુદ્ધમાં, એ લડાઈમાં દેવો એટલે કે દેવ દાનવ એટલે કે રાક્ષસ, દેવોનો વિજય થાય. વિજય એટલે કે શું બેટા? જીતી જાય, બરાબર ને? જીત થાય, વિજય થાય. વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. જુઓ, ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રને રાખડી બાંધી હતી. પોતાના પતિ ઇન્દ્રને રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી. જુઓ, મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી. હુમાયુ એ મુસ્લિમ હતો. હુમાયુ જે રાજા હતા એને રાખડી મોકલી હતી. કોણે? મેવાડની રાણી કર્માવતીએ. પેલા હુમાયુને ભાઈ માનતી હતી એટલે રાખડી મોકલી હતી. પહેલાના સમયમાં શું હતા? પોસ્ટ દ્વારા મોકલતા હતા અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો. અને એ હુમાયુને કર્માવતીએ ધર્મનો ભાઈ માન્યો હતો. એટલા માટે કર્માવતી રાણીએ આ હુમાયુ માટે રાખડી મોકલી હતી. એ રાખડી પેલો હુમાયુ પણ બાંધીને યુદ્ધ કરવા માટે જાય છે. આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે કર્માવતીને તેની રક્ષા કરવા માટે લશ્કર મોકલ્યું હતું. આ એક પ્રસંગ આપ્યો છે. રક્ષાબંધનનો જે તહેવાર છે એનું શું મહત્વ છે? મોકલ્યું હતું. કુંટા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. જુઓ, બીજું એક કહેવત છે. યુદ્ધ દેવો અને દાનવો વચ્ચે થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય તે માટે ઇન્દ્રાણીએ પોતાના પતિને જે છે એ રાખડી બાંધી હતી. ત્યાર પછી મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને ભાઈ માન્યો હતો, તો કર્માવતીએ પણ રક્ષા માટે ભાઈને રાખડી બાંધી હતી. તો કર્માવતીની રક્ષા માટે ભાઈએ આખું લશ્કર મોકલી આપ્યું હતું. હવે કુંટા માતાએ પણ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તે માટે અભિમન્યુનો વિજય થાય તે માટે તેવી ભાવનાથી રાખડી બાંધી હતી. કુંટા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી રાખડી બાંધી હતી. બ્રાહ્મણો પોતાના યજમાનોનો રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે. જુઓ રાખડીનું મહત્વ. બ્રાહ્મણો પણ પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે.
रक्षाबंधन ना दिवसे अने आशीर्वाद आपे छे। आम रक्षाबंधन एक सामाजिक त्योहार छे। आम रक्षाबंधन एक सामाजिक त्योहार छे। आ थयो रक्षाबंधन ना त्योहार नु जे महत्व छे ए। हवे छेल्लो पेरेग्राफ आपणे लखीए। रक्षाबंधन ना दिवसे ब्राह्मणों जनोई ले छे। पेरेग्राफ पाणी ने रक्षाबंधन ना दिवसे ब्राह्मणों जनोई ले छे। जनोई बदले छे। કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધે છે। રાખડી બાંધવા માટે જાય છે। શું કરે છે રક્ષાબંધનના દિવસે? કેટલીક બહેનોના જે ભાઈ કેદ એટલે કે જેલમાં હોય છે તો કેદીઓને રાખડી બાંધવા માટે પણ જાય છે। બ્રાહ્મણો રક્ષાબંધનના દિવસે જનોઈ બદલે છે। પછી માછીમારો શું કરે છે? માછીમારો અને સાગર ખેડુ લોકો એટલે કે દરિયા ખેડુ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે। દરિયાની પૂજા કરે છે। તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે। તેથી આ તહેવાર જો બીજું નામ આવ્યું તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે છે। આમ રક્ષાબંધન સૌને આનંદ આપતો તહેવાર છે। લાસ્ટ છેલ્લી રીતિ છે। આમ રક્ષાબંધન એ સૌને આનંદ આપતો તહેવાર છે। આમ રક્ષાબંધન એ સૌને આનંદ આપતો સરસ મજાનો ધાર્મિક તહેવાર છે। તો અહીંયા આપણો આ રક્ષાબંધન નિબંધ પૂર્ણ થાય છે। ખૂબ સહેલો છે, ખૂબ સરળ છે। પહેલા તો રક્ષાબંધનના દિવસે શું કરવામાં આવે છે? બહેન ભાઈના ઘરે જાય છે અને ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં પ્રાચીન કાળમાં રક્ષાબંધનનું કેવી રીતે લોકો મહત્વ સમજતા હતા અને લાસ્ટ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે, કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે, માછીમારો અને દરિયા ખેડુઓ જે છે એ નાળિયેરને વધેરી દરિયાની પૂજા કરે છે, તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે। આમ આ રક્ષાબંધનનો જે તહેવાર છે એ સૌને આનંદ આપતો તહેવાર છે। અહીંયા આપણો આ નિબંધ પૂર્ણ થાય છે।